ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ આપવામાં આવી છે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને માલિકોને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ની ફેસિલિટી ઊભી કરવામાં આવશે ગિફ્ટ સિટીના હોટલ કે ક્લબમાં દારૂનું વેચાણ નહીં થઈ શકે પરંતુ પરમિટ જેમને મળી હશે તે લોકોને ખાસ કરીને જે બહારથી બહારથી આવતા આવતા માલિકો લોકો હશે તેમની પાસે પરમિટ હશે તો તેમને આ લીકર એક્સેસ આપવામાં આવશે અને આ ખાસ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે બિઝનેસ તરીકે બિઝનેસ હબ તરીકે ડેવલપ કરવા માટે ગિફ્ટ સિટીને આ નિર્ણય લેવામાં આવ્યો છે વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે હિરેન શું વધુ વિગત છે ડિટેલમાં આ નિર્ણયને લઈને ગિફ્ટ સિટી એટલે કે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક્સ સિટી તરીકે એ ઓળખાય છે અને વિદેશી કંપનીઓ પણ હવે એક બાદ એક રોકાણ ત્યાં કરી રહી છે હાલની જે ગિફ્ટ સિટી છે એનું પણ મોટા પાયે એક્સપાન્શન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે આજુબાજુના વિસ્તારમાં પણ આ ગિફ્ટ સિટી વિસ્તરે અને નવા નવા ઓફિસો નવા નવા બિઝનેસ ત્યાં આવે એ પ્રકારની રણનીતિ રાજ્ય સરકારે અખત્યાર કરી છે અને એના જ ભાગરૂપે જો વિદેશી લોકો અને બહારથી મોટી કંપનીઓ જો ગુજરાતમાં લાવવી છે તો આ પ્રકારે લીકરની છૂટ આપવી આવશ્યક રાજ્ય સરકારને જણાઈ હોય તે પ્રકારની સ્થિતિ આ નિર્ણય પરથી લાગે છે અને એટલા માટે સરકારે જે નિર્ણય જાહેર કર્યો છે એમાં ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને માલિકોને લિકર એક્સેસ આપવામાં આવશે એના નિયમો બનાવવામાં આવશે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરી આ ગિફ્ટ સિટીની અંદર એક વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટેની સૂચના પણ આ નિર્ણય અંતર્ગત આપવામાં આવી છે આ ગિફ્ટ સિટી વિસ્તારમાં જે હોટલ રેસ્ટોરન્ટ અને ક્લબ છે એમાં બેસી અને લિકરનું સેવન કરી શકાશે આ સિવાય દરેક કંપનીની ઓથોરાઇઝ્ડ જે લોકો છે એ મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમિટથી આ ક્લબ રિસોર્ટમાં બેસી અને લીકરનું સેવન કરવા દેવાની જોગવાઈ આની અંદર કરવામાં આવી છે બીજો મુદ્દો એ છે કે હોટલ રેસ્ટોરન્ટે પણ પરમિશન સાથે ત્યાં એફએલ થ્રી પરવાનો જે છે તે મેળવવાનો રહેશે આ ડાઇન ફેસિલિટી માટેનો મહત્વનો નિર્ણય એ છે કે નશો કર્યા ત્યાં નશો જે લોકો ત્યાં કરી શકશે પરંતુ ત્યાંથી કોઈ પણ પ્રકારે દારૂ અથવા તો લીકરની બોટલનું વેચાણ નહીં કરી શકાય એ પ્રકારની નિર્ણય પણ કરવામાં આવ્યો છે જોકે આનાથી એક નેગેટિવ પાસું એ ગણી શકાશે કે આસપાસનો જે રેસિડેન્શિયલ વિસ્તાર છે ગાંધીનગરમાં જે કુડાસણ પીડીપીયુ જે પોષ વિસ્તાર ગણાય છે એ વિસ્તારમાં આ ક્યાંક ન્યુસન્સ સાબિત થાય તો નવાય નહીં જોકે રાજ્ય સરકારે એના સંદર્ભે પણ કોઈ નિર્ણય વિચાર્યો હોય તેવું અત્યારે હાલ દેખાઈ રહ્યું છે પરંતુ હિરેન આ ગિફ્ટ સિટી એટલે કે ગાંધીનગરનો જે એક ભાગ છે એવું તો છે ને કે આખું અન્ય શહેર છે તો તે લોકો ત્યાં જે લોકો દારૂનું સેવન કરે છે અથવા તો વેચે છે અથવા તો પીવે છે એ પછી ગુજરાતના અન્ય ભાગમાં પ્રવેશી તો એને લઈને શું નિયમ હશે એ કઈ રીતે ચેકિંગ થશે સ્વાભાવિક જ આ જે પ્રેસ રિલીઝ કરવામાં આવી છે એમાં કોઈ પણ પ્રકારની આ અંગેની સ્પષ્ટતા કરવામાં નથી આવી ત્યાં બેસી અને સેવન કરવા માટેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ સેવન કર્યા પછી એ લોકોએ પોતાના નિવાસસ્થાને શહેરીગર વિસ્તારમાં આવવું પડશે એમાં લઈને કોઈ જોગવાઈ છે કે નહીં એ પણ પ્રકારની કોઈ ઉલ્લેખ એની અંદર નથી કરવામાં આવ્યો એટલે જે નિર્ણય અત્યારે હાલ છૂટછાટ આપવામાં આવ્યું છે કદાચ સરકાર માટે પણ માથાના દુખાવા સમાન સાબિત થાય તો નવાય નહીં કારણ કે આસપાસના વિસ્તારમાં રહેતા લોકો ત્યાં અન્ય રાજ્યોમાંથી આવતા લોકો પણ ગિફ્ટ સિટીમાં નોકરી કરે છે અને બધા જ લોકો મોટે ભાગે સરગાસણ કુડાસણ અને ગાંધીનગર શહેરની અંદર રહેવા માટે આવે છે જો ત્યાંથી નશો કરી અને આ લોકો શહેરી વિસ્તારમાં આવે તો તે શહેરી વિસ્તારમાં પણ અન્ય પ્રકારના ન્યુશન્સ વધવાની છૂટ અહીંયા આપવામાં આવી હોય એ પ્રકારે આડકતરી રીતે ગણી શકાય એટલે સરકાર માટે પણ કાયદો અને વ્યવસ્થા માટે આ નિર્ણય અઘરો સાબિત થાય તો નવાઈ નહીં બિલકુલ તમે જે રીતે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાને લઈને આ માથાનો દુખાવો બની શકે છે કારણ કે ઘણી બધી જટિલતા છે અને જે પરિપત્ર સામે આવ્યો એમાં ઘણું બધું સ્પષ્ટીકરણ નથી આપવામાં આવ્યું પરંતુ જે રીતે કહેવામાં આવ્યું છે કે હોટેલ્સ અને ક્લબમાં દારૂનું સેવન નહીં થઈ શકે વેચાણ નહીં કરી શકે તો એ શું છે એ શું બાય ડિફોલ્ટ ત્યાં જે પણ મિલકતો છે એ બધાને પરમિશન મળી જશે કે પછી માત્ર જેમને લાયસન્સ છે એમને જ મળશે અંદર જે પણ હોસ્ટેલ અને ક્લબ આવેલી છે એ ક્લબ વગેરેને વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે આ પ્રોહિબિશન એક્ટ જે છે ગુજરાતમાં જે પ્રતિબંધિત છે એમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને એ અંતર્ગત જે એફ એલ થ્રી નામનો પરવાનો છે એ જે તે હોટલ રેસ્ટોરન્ટ અને ક્લબના માલિકોએ ત્યાંથી મેળવવાનો રહેશે એ પરમિશન મળ્યા પછી જ ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી છે તે ઉપલબ્ધ કરાવી શકાશે પરંતુ જે પણ ગીપ સિટીની અંદર આ હોટલ વગેરે આવી હશે તમામ લોકોને ભાગે રાજ્ય સરકાર પરમિશન આપશે જેથી કરીને આ જે ગીપ સિટીના જે કર્મચારીઓ છે અથવા તો જે મોટા ઉદ્યોગપતિઓ છે જે માલિકો છે કે જે ગીપ સિટીની અંદર પોતાના ઉદ્યોગો માટેની ઓફિસો મોટી બિઝનેસ ઓફિસો સ્થાપેલી છે એ લોકો એનો ઉપયોગ કરી શકે પરંતુ ત્યાં નિયંત્રણ એક ત્યાં નહીં રહી શકે કે કોને ત્યાં પ્રતિબંધિત કરવા કારણ કે આ પેટા છૂટ એ પણ આપવામાં આવી છે કે જો કોઈ ગેસ્ટ આવ્યા છે તો એ ગેસ્ટને હંગામી પરવાના આધારે ત્યાં બેસી અને સેવન કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે ગાંધીનગરમાં રહેતા હોવાના કારણે સ્વાભાવિક રીતે આસપાસના લોકોને પડોશીઓને પણ લોકો આ પ્રકારે દારૂ પીવા માટે ત્યાં લઈ જાય એ પ્રકારની શક્યતા રહેલી છે કારણ કે ગુજરાતના જ લોકો આબુ દીવ દમણ અને આ જગ્યાઓ પર જઈ અને દારૂ પીને પાછા આવી જતા હોય છે પણ હિરેન ગુજરાતમાં दारू बंदीને ગુજરાતની અસ્મિતા સાથે જોડવામાં આવે છે આપણા નેતાઓ જ્યારે કોઈ અન્ય તરફથી પ્રહાર કરવામાં આવે તેને ગુજરાતના ગૌરવ સાથે જોડીને એ પ્રહાર કરતા હોય છે સામા પ્રહાર તો હવે જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેની પાછળનો મૂળ ઉદ્દેશ શું છે એકમાત્ર રાજ્ય સરકારનો ઉદ્દેશ આ ગિપસિટી વગેરે જે વિસ્તાર અત્યારે ડેવલપ થઈ રહ્યો છે હાલનો જે વિસ્તાર છે એ વિસ્તારને પણ ચાર ગણો વ્યાપ વધારવા માટેની રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી છે મુખ્યમંત્રીએ પણ જાહેરાત કરી છે પરંતુ સરકારને ત્યાં રૂપ એ બાધા આવી રહી છે કે જે વિદેશી લોકો ત્યાં આવે છે અથવા તો ગુજરાત બહારની જે મોટા ઉદ્યોગો વગેરેની કોમર્શિયલ ઓફિસો આવે છે એ લોકોને આ ડ્રિંકની જરૂરિયાત રહેશે અને એ ડ્રિંક ન મળતું હોવાના કારણે ક્યાંક સરકારને ઘણી બધી ઓફિસો ખાલી રહી જાય અથવા તો જે નવો વિસ્તાર વ્યાપ વધારવાનો છે એ વ્યાપ વધારવામાં નવા ઉદ્યોગો અને આ કોમર્શિયલ બિલ્ડિંગો પણ વધુ આવી શકે એ હેતુથી રાજ્ય સરકારે આ છૂટછાટ આપી હોય તેવું માનવામાં આવી રહ્યું છે અત્યાર સુધી રાજ્યમાં લિમિટેડ થ્રી સ્ટાર ફોર સ્ટાર અથવા તો સેવન સ્ટાર હોટલોમાં જ આ પ્રકારે પરમિટ આપવામાં આવતી હતી પરંતુ આ ગિબ સિટી માત્ર વિસ્તાર એવો છે કે જેમાં ગુજરાત બહારના અને વિદેશના લોકો માટે પણ ત્યાં એક એક્સેસ મળી છે અને એટલા જ માટે આ લોકો આવે એના ઉદ્દેશથી સરકારે આ છૂટછાટ આપી હોવાનું અત્યારે અનુમાન લગાવી શકાય જી એક સવાલ એ થાય રહ્યો છે કે આ જે પરિપત્ર આવ્યો છે એમાં ઘણી બધી વસ્તુઓને લઈને સ્પષ્ટતા કરવામાં નથી આવી તો શું લાગે છે કે હજુ વધારે મનોમંથન થાય અને હજુ એમાં કેટલાક સુધારા વધારા થઈ શકે છે તો સ્વાભાવિક સ્થિતિ છે અત્યારે જે પરિપત્ર અથવા તો જે પ્રેસ રિલીઝ કરવામાં આવી છે એ માત્ર ને માત્ર સરકારના નશાબંધી નિયામક દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝ છે સરકારે વાસ્તવમાં શું ઠરાવ કર્યો છે કારણ કે કોઈ પણ નિર્ણય સરકારનો થતો હોય છે તો એ સરકારના ઓફિશિયલ ગેજેટ ઉપર અથવા તો એનો જીઆર ઠરાવ કરવો પડતો હોય છે એ ઠરાવ હજી સુધી રિલીઝ કરવામાં નથી આવ્યો આ માત્ર નશાબંધી અધિકારીની સહી સાથેની પ્રેસ રિલીઝ માહિતી ખાતા દ્વારા મોકલવામાં આવી છે એટલે કે સરકારે જે અથવા તો શું છૂટછાટ વિશેષ આપવામાં આવી છે એના જીઆર ની અંદર સ્પષ્ટતા કરેલી હોય છે જો એ જીઆર સરકાર રિલીઝ કરે તો ઘણી બધી છૂટછાટો જે અંદર આપવામાં આવી હશે એ જ વધારે જાણી શકાય બિલકુલ બિલકુલ જી આભાર આપનો તમામ વિગત માટે તો તમામ કર્મચારીઓને લીકર એક્સેસ પરમિશન આપવામાં આવશે આ ઉપરાંત માલિકોને પણ પરમિશન આપવામાં આવશે અને કેટલાક નિયમો પરિપત્રમાં જે રીતે લખવામાં આવ્યું છે કે આ આખા વિસ્તારને ગિફ્ટ સિટીને ઇન્ટરનેશનલ સ્તરે રાષ્ટ્રીય સ્તરે બિઝનેસ હબ તરીકે ડેવલપ કરવા માટે સ્થાપિત કરવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ને એના માટે પ્રોહિબિશનના દારૂબંધીના કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે જો કે એક વાત એ પણ મૂકવામાં આવી છે કે ત્યાં જે અધિકૃત હોટેલ રેસ્ટોરન્ટ કે ક્લબ છે જેમને પરવાનો મળેલો છે ત્યાં પી શકાશે પરંતુ એ વિસ્તારની બહાર બહાર ત્યાંથી લઈ જઈ શકાય શકાય કે જે લોકો ત્યાં દારૂ પીવે છે દારૂનું સેવન કરે છે એ જો પોતાના એ વિસ્તારની બહાર પોતાના રહેઠાણમાં અથવા તો બહાર અન્ય જગ્યા પર જવા માંગે છે તો પછી એના માટે નિયમોનું પાલન કેવી રીતે થશે કઈ રીતે ચેકિંગ સિસ્ટમ આખી ઊભી કરવામાં આવશે

કોઈ આ દારૂને લઈને અસુવિધા ઉભી ન થાય એના માટે આ નિયમોમાં ફેરફાર કરીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે ગિફ્ટ સિટીને હવે દારૂની ગિફ્ટ મળી છે એમ કહીએ તો એમાં કંઈ જ ખોટું નથી કારણ કે ગુજરાત જે દારૂબંધી રાજ્ય છે પહેલેથી જ દારૂબંધી રાજ્ય કહેવાય છે અને ગાંધીનું ગુજરાત કહેવાય છે પરંતુ આજ ગાંધીના ગુજરાતમાં ગિફ્ટ સિટી માટે આ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે કેટલાક નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે અને જે રીતે કહેવાય રહ્યું છે કે વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઊભી કરવામાં આવશે અને એ લોકો માટે કે જે ગિફ્ટ સિટીમાં કર્મચારી છે જેઓ કામ કરે છે અને ગિફ્ટ સિટીમાં જેમણે રોકાણ કર્યું છે માલિકો છે તે બધા જ આ નિયમનો લાભ લઈ શકશે આ મોટો નિર્ણય છે અને ગિફ્ટ સિટીમાં કામ કરતા અધિકારીઓને પણ એ લાભ આપવામાં આવશે જો કે સ્વાભાવિક છે સવાલ એટલા માટે ઊઠી રહ્યા છે કે આસપાસના જે રહેણાંક વિસ્તારો છે તેમને આને લઈને કોઈ સમસ્યા કે તકલીફ ઊભી થઈ શકે છે

કાલે ઉઠી અને એમ કહેવામાં આવશે કે પ્રવાસન સ્થળ તરીકે સરદાર સ્ટેચ્યુ માં પણ દારૂબંધી ઉઠાવી લેવી ત્યાર પછી એમ કહેવામાં આવશે કે અંબાજીની આસપાસના વિસ્તારમાં પણ દારૂબંધી ઉઠાવી લેવી અને પરિણામે એક વખતે જો કાયદાની અંદર છૂટછાટ આપવામાં આવશે તો આવનારા સમયની અંદર લગભગ રીતે ગુજરાતની અંદરથી દારૂબંધી નાબિત થઈ જશે દારૂ ના કારણે જે પ્રકારના કાયદો વ્યવસ્થા પરિવારો બરબાદ થઈ જતા હોય છે હંમેશા પરદેશના પ્રવાસીઓ અત્યાર સુધી આ દુનિયામાં દેશમાં અને ગુજરાતમાં આવતા હતા માત્ર એક કારણે આવી રીતનો નિર્ણય લેવો મને એમ લાગે છે કે આવનારી પેઢી માટે ખૂબ ઘાતક થશે અને જે લોકો દારૂ પીવા માટે પોતાને

કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેશુ કદાચ ન કર્મનો સિદ્ધાંત ભગવાન કૃષ્ણના મુખે ગીતામાં કહેવામાં આવ્યો એ આજે પણ યથાર્થ છે તે કાલે પણ યથાર્થ હતો અને આવતીકાલે પણ રહેશે પાંચ હજાર વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાન પર ભગવાન કૃષ્ણના મુખે કહેલી ગીતા ગુજરાતના ભૂલકાઓ ભણશે ગુજરાતના બાળકો ધોરણ છ થી લઈને આઠ સુધી પોતાના અભ્યાસક્રમમાં હવે ગીતાના પાઠ ભણશે અઢાર અધ્યાય અને સાતસો શ્લોક સાથે માનવ જીવને માર્ગદર્શિત કરનાર મહાન ગ્રંથનીતિનો અધ્યાય પણ શરૂ થઈ ગયો છે કિમન્ય શાસ્ત્ર વિસ્તરે યા સ્વયં પદ્મનાભ પદ્વિની સુતા જે સ્વયં પદ્મનાભ વિષ્ણુના મુખ કમળમાંથી નીકળી છે એ ગીતાના મૂલ્યોને જીવનમાં સ્થાન આપવું જોઈએ અન્ય શાસ્ત્રોમાં જે જ્ઞાનનો વિસ્તાર છે એ બધું જ અહીં સાર રૂપે મળી રહે છે ભગવાન કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલો એક એક શબ્દ માનવ જીવનને હર હંમેશ રાહ ચિંધનારો રહ્યો છે એ જ ગીતાનો સાર હવે ગુજરાતના બાળકો માટે અભ્યાસક્રમમાં સામેલ કરાયો છે ધોરણ છ થી લઈને બાર સુધીના વિદ્યાર્થીઓ નવી શિક્ષણ નીતિ મુજબ આવનારા વર્ષથી શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોને ભણતા થઈ જશે આપ જોઈ શકશો આ બુક્સની અંદર તમામ એક શ્લોક છે શ્લોકના વિવરણ સાથેના તમામ વર્ડના એમના ટ્રાન્સલેશન આપેલું છે વાત રહી આની એક્ઝામ લેવાશે બેને પ્રશ્ન પૂછો આની છથી આઠ ધોરણમાં એક્ઝામ લેવાશે નવ દસનો પણ બીજો ભાગ આવશે અને અગિયાર ઇલેવન અને ટ્વેલ્થનો ત્રીજું ચેપ્ટર જે રીતે યુવાનો સમજી શકે અને પછી છેલ્લે કર્મ જ્ઞાન ને કર્મ ત્રણેયનો એક સમન્વય સાથેનો ત્રીજો ભાગ કરવામાં આવશે કરોડો એ સાધુ સંતો અને જેમને આશીર્વાદ આજે પ્રાપ્ત થઈ રહ્યા છે એક મૂંઝવણની પરિસ્થિતિ ઊભી થાય કોઈ મોરચા પ્રાવીને હિંમત હારી જવાય પરિણામ ધાર્યા જેવું ન આવે એ સમય અને સંજોગોમાં કર્મના સિદ્ધાંતને સાર્થક કરતો આ ગ્રંથ જેમાં ભગવાન કૃષ્ણ કહે છે કર્મની વાધિકારસ્તે

અને અર્જુનના જે સંવાદ છે એ ગુરુ શિષ્ય તરીકેનો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં સરકારના જાહેરાત પ્રમાણે બત્રીસ હજાર કરતાં વધુ ગુરુઓની જગ્યા ખાલી છે આમ તો બોતેર હજાર જગ્યાઓ ખાલી છે સરકાર ગુરુ આપવા નથી અને શિષ્યને ભણાવવાની વાત કરે છે લાંબા સમયથી હિન્દી ગુજરાતી અને સંસ્કૃત ત અને અંગ્રેજી આ ચાર ભાષાના લાંબા સમયથી શિક્ષકોની ભરતી ગુજરાતમાં કરવામાં નથી આવતી

ખોદી ખોદીને ખનીજ કર્યા ખતમ રાજ્યભરમાં ફેલાયેલી ભૂમાફિયાની જાળ રાજ્યમાં ભૂમાફિયાઓએ ગેરકાયદેસર ધરતીને ચીરી ચીરીને જગ્યા જગ્યા પર કાણા પાડી દીધા છે ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્રનો વિસ્તાર કે પછી પૂર્વનો પટ્ટો ધરતીના પેટાળમાંથી ખનીજ કાઢતા ભૂમાફિયાઓએ રીતસરનો હાહાકાર મચાવ્યો છે આ ભૂમાફિયાઓએ તો સુરેન્દ્રનગરની આખી તસવીર બદલી નાખી છે આજે જો તમે સુરેન્દ્રનગરમાં જાઓ છો તો તમને જગ્યા જગ્યા પર મોટા મોટા ખાડા દેખાશે સુરેન્દ્રનગરનું મૂડી સાયલા અને થાનગઢની હાલત તો સૌથી ખરાબ છે આ પંથકમાં જમીનના પેટાળમાંથી કાર્બોસિલ નીકળે છે અને ખનીજ માફિયાઓ દ્વારા તેની બેફામ ચોરી કરવામાં આવે છે આ ચોરી માટે માફિયાઓ વિસ્ફોટકો કરીને ધરતી ધ્રુજાવી નાખે છે સાથે આ કામગીરીમાં પરપ્રાંતીય મજૂરોના પણ મોત થાય છે તો થાનગઢ વિસ્તારમાં હાલની તારીખે બસો થી વધુ ખાડા હજી પણ ધમધમી રહ્યા છે જેમાં બે રોકટોક રીતે હજી પણ ખનીજ ચોરી સતત છે એ કરવામાં આવી રહી છે આ ખનીજ માફિયાઓ દ્વારા આખો બસો ફૂટથી વધારે ઊંડો એક ખાડો છે એ કરવામાં આવે છે ખાડો ખોદ્યા બાદ એ ખાડો ખોદવામાં મોટા બોમ્બના ધડાકા છે એ પણ કરવામાં આવી રહ્યા છે ખાડો ખોદ્યા બાદ અંદર આખી સોથી દોઢસો ફૂટની સુરંગ છે એ બનાવવામાં આવે છે એની અંદર માણસો ઉતારવામાં આવે છે અને એમાંથી ખનીજ ચોરીનો આ ધીકતો ધંધો છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે આ ગેરકાયદેસર ખનીજ ચોરીમાં જે ભારતીય લોકો છે બહારથી આવી એ મજૂરી કામ કરતા હોય છે એવા અનેક લોકોના મોત પણ થઈ ચૂક્યા છે એમની ડેડ બોડી પણ પરિવારને જોવા નથી મળતી અંતે જે ખાડામાં પડ્યો હોય જે ભેખડ એની માથે પડ્યો હોય ત્યાં ત્યાં એની અંતિમ વિધિ છે એ પણ કરવામાં આવે છે જે માણસ મરી ગયો છે એના પરિવારને સામાન્ય રકમ આપી આખો મામલો છે એ દફે કરી દેવામાં આવે છે એક બાજુ ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓ ખાડા પાડી રહ્યા છે તો બીજી બાજુ તંત્ર ભૂમાફિયા પર નકેલ કસવાને બદલે તેમના પાપ પર પડદો નાખી રહી હોય તેવું લાગે છે ખનીજ માફિયાઓએ ખનીજ કાઢી લીધા બાદ પડેલા ખાડાઓ પૂરવા માટે તંત્રએ પંચ્યાસી લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી પણ આ ખાડા પૂરવાની કામગીરી તંત્રએ હાથ ધરતા તંત્રની કામગીરી સામે પણ સવાલ થાય છે ખાડા ભૂમાફિયાઓએ ખોદ્યા તો પુરાવા પણ તેમની પાસેથી જ જોઈએ પણ સુરેન્દ્રનગરના તંત્ર દ્વારા સરકારી ગ્રાન્ટમાંથી પંદરસો જેટલા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાઈ છે જે જોતા લાગે છે કે તંત્ર જનતાના વિકાસના પૈસાથી ભૂમાફિયાઓનું પાપ ધોઈ રહી છે ખાણ ખનીજ વિભાગે ભૂમાફિયાઓને બસો પચાસથી વધુ નોટિસો ફટકારી ત્રીસ કરોડનો દંડ વસૂલવાની તૈયારી દર્શાવી પરંતુ તમને માનવામાં આવે છે કે ભૂમાફિયા દંડ ભરશે ગેરકાયદે ખનન કરતા રેડ પડે તો ભૂમાફિયાઓ કરોડોના મશીનો છોડીને ભાગી જાય છે તો તે તમારો દંડ ભરશે કેટલીક વાર તો એવું પણ બને છે કે જો કોઈ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ રેડ પાડવા પહોંચી જાય તો ભૂમાફિયાઓ તેમને માર મારે છે અને ભગાડી મૂકે છે કેટલાક વિસ્તારો તો એવા છે કે ખાણ ખનીજ અધિકારીઓ ત્યાં જતા પણ ડરે છે ખાણ ખનીજ વિભાગની ટીમ ઉપર અત્યાર સુધીમાં પાંચ વખત હુમલા છે એ કરવામાં આવી રહ્યા છે જો સાથે પોલીસ હોય છતાં પણ જો પથ્થરમારોને હુમલા તો કરવામાં આવે તો સામાન્ય ગ્રામજનો રજૂઆત કરે કે જનતા રેડ કરે તો એમની શું હાલત થાય એ આના ઉપરથી સ્પષ્ટપણે દેખાઈ આવે છે એવા તો શું ભૂમાફિયાઓની તાકાત છે એવો તો શું એમનો પાવર છે કે પોલીસ તંત્ર કે વહીવટી તંત્ર કે સરકારથી પણ નથી બીતા પરંતુ દરોડા જ ન પડે તે માટે ભૂમાફિયાઓએ એક જબરદસ્ત યુક્તિ શોધી કાઢી છે અને આ યુક્તિ રાજ્યભરના મોટા ભાગના રહ્યા છે જો ખાણ ખનીજ વિભાગના અધિકારી તેમની ઓફિસમાંથી હલે તો પણ તેની ખબર ભૂમાફિયાઓને પડી જાય છે ચાલાક ભૂમાફિયાઓએ તેના માટે અધિકારીઓની જાસૂસી કરાવવાનું શરૂ કર્યું છે આ ચાર દ્રશ્યો તેની સાબિતી છે મહેસાણા બનાસકાંઠા પાટણ અને પંચમહાલમાં ભૂમાફિયાઓએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ગાડીઓમાં લોકેશન ટ્રેસ કરતું જીપીએસ લગાવ્યું હતું કોઈ કે ગાડીની તપાસ કરતા કોઈ ગાડીને સર્વિસમાં મોકલતા આ જાસૂસી કાંડનો પર્દાફાશ થયો છે સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગે છેલ્લા દસ થી પંદર વર્ષમાં એક પણ નવી ખનીજની લીઝ પાસ નથી કરી છતાં પણ લાખો ટન ખનીજ જમીનમાંથી ખોદાય અને બહાર નીકળી વેચાઈ રહ્યું છે

ભૂમાફિયાઓ બેફામ થયા છે અને વારંવાર હુમલો કરતાં પણ ખચકાતા નથી શું હવે આમની સામે કાર્યવાહી થશે કે કેમ કે આવી જ રીતે વર્ષોના વર્ષો સુધી જે પ્રવૃત્તિ ચાલતી રહે છે એ પણ આવનારા સમયમાં ચાલતી જ રહેવાની છે કેમેરામેન વિપુલ ભજાપતિ સાથે ભાવેશ ભજાપતિ સંદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર